સુરતમાં પોલીસે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે. પોલીસ અધિકારીઓ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. પોલીસ કમિશનરના નિવાસ સ્થાને તમામ લોકોએ ઉજવણી કરી. એસીપી ડીસીપી સહિતના અધિકારીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. અબીર ગુલાલ છાંટી ધૂળેટી પર્વની ઉજવણી કરી છે. તો સુરત ખાતે પોલીસ અધિકારીઓ દ્વારા પણ ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ધૂળેટીનો તહેવાર આનંદ અને ઉત્સાહનો તહેવાર છે, ત્યારે સામાન્ય લોકોની સાથે સાથે સુરત શહેર પોલીસ પણ ધૂળેટીને રંગે રંગે ઉજવણી કરી રહી છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો, સુરત શહેરના જે પોલીસ અધિકારીઓ છે તે રંગે રંગે આજે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. એકબીજાને ગળે મળી રહ્યા છે, રંગ લગાવી રહ્યા છે. ખૂબ જ આનંદ અને ઉત્સાહના માહોલ વચ્ચે આજે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. આજે અધિકારીઓ છે તેઓ એકબીજાને રંગ લગાવીને ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. મહત્વની વાત છે કે પોલીસ સતત લોકોની સુરક્ષા કરતી હોય છે, ત્યારે આજે અહીંયા જે પોલીસ દ્વારા જે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે, મેડમ પોલીસ દ્વારા ઉજવણી કરાઈ રહી છે, તેવો ઉત્સાહનો માહોલ છે. સમગ્ર સુરત શહેર પોલીસ દ્વારા હોળી અને ધૂળેટીના રંગોને સમગ્ર વર્ષ દરમિયાન જે પોલીસ કર્મચારી લોકોના ઉત્સાહ ઉજવીને પ્રજાની સુરક્ષાની ચિંતા કરે છે, તમામ પોલીસ અધિકારીઓ આજે પોતે હોળી અને ધૂળેટીના આ ઉત્સવને આનંદપૂર્વક ઉજવી રહ્યા છે. અને જે એવું કહી શકાય કે આખા ડિપાર્ટમેન્ટમાં એક ઉત્સાહ ભરનારું, જોમ ભરનારું બની રહે છે. અને ફરીથી પાછા ઉજવણીની કરી અને પોતપોતાના બંદોબસ્તમાં તમામ લાગી જતા હોય છે. જનતાને શું સંદેશ? જનતાને એવો સંદેશો કે જીવનમાં રંગોરૂપી એટલી બધી ખુશીઓ અને ઉત્સવો આવતા હોય છે, તો એવા ઉત્સવો અને ખુશીઓને પોઝિટિવિટીને પોતાનામાં ભરી લો અને નેગેટિવિટી, નકારાત્મક જે ઉર્જા હોય છે એને બહાર કાઢી નાખો. ચોક્કસથી સુરત શહેર પોલીસ દ્વારા આનંદ અને ઉત્સાહભેર આજે ધૂળેટીના પર્વની જે ઉજવણી કરવામાં આવી રહી છે, સુરત આજે પોલીસ કમિશનરના નિવાસ સ્થાનેથી આજે દ્રશ્યો સીધા બતાવી રહ્યા છીએ કે જ્યાં લોકોની આજે સેવા અને સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓ છે, તે ધૂળેટીના તહેવારની આનંદ અને ઉત્સાહના માહોલ સાથે જે ઉજવણી કરી રહ્યા છે. મહત્વની વાત કહી શકાય કે પોલીસનું પાછું ખૂબ જ અહમ હોય છે. 365 દિવસ લોકોની સેવામાં આ પોલીસ હોય છે, ત્યારે પોલીસ કર્મચારીઓ આજે જે પોતે આનંદ અને ઉત્સાહના તહેવારની એક સાથે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અધિકારીઓ સાથે વાત કરી છું. સાહેબ, આજે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છો, પોલીસ ઉજવણી કરે છે, શું કહેશો? હેપી હોલી, હેપી ધૂળેટી ટુ એવરીબડી. લોકોને શું સંદેશ આપશો? સુખ શાંતિ મનાઈ રાખે, બસ એ જ. ચોક્કસથી લોકોને પણ એક જ સંદેશો છે, સુખ શાંતિ બનાવી રાખો. કારણ કે હંમેશા જે લોકોની સુરક્ષાને લઈને પોલીસ ક્યાંક ને ક્યાંક પોતાના તહેવારો મનાવી શકતી નથી, પરિવારને સમય આપી શકતી નથી, ત્યારે આવા માહોલ વચ્ચે આજે પોલીસ અધિકારીઓએ સુરત પોલીસ કમિશનરના નિવાસ સ્થાને આજે ધૂળેટીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે અને એકબીજા પર રંગો છાંટી રહ્યા છે અને ખૂબ જ આનંદ અને ઉત્સાહના માહોલ સાથે આજે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. તમામ જે પોલીસ અધિકારીઓ છે તે અહીં ઉપસ્થિત છે અને તમામ અધિકારીઓ એકબીજાને આજે રંગો છાંટીને, રંગો એકબીજાને લગાવીને, ભેટીને ધૂળેટીની શુભકામનાઓ આપી રહ્યા છે અને સાથે લોકોને પણ સુરક્ષિત રીતે ધૂળેટી રમવા માટે પોલીસ દ્વારા અપીલ કરાઈ રહી છે. કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.